હવે જોઈએ સમાચાર વિગતવાર. સજોદ થી જૂના સક્કરપુર અને નવા હરિપુરા હજાત રોડ 28,215 મીટર લાંબો કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રોડ બાજુમાં વીજ થાંભલા પર લાગેલા 11,57,000 કિંમતના એલ્યુમિનિયમ વીજ વાયર ચોરી કરી લઈ ગયા હતા. તસ્કરો 61 દિવસના સમયમાં 19 જાન્યુઆરી થી 20 માર્ચ દરમિયાન ચોરીને અંજામ આપ્યો હતો. અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ નિગમના વીજ ટ્રાન્સફોર્મરથી કોપર ચોરીની ઘટનાઓ જ્યાં હજુ અટકતી નથી ત્યાં હવે સજોદથી જૂના સક્કરપુર જવાના રોડ ઉપર સીમમાં તેમજ સજોદથી નવા હરિપુરા હજાત રોડ પર અંદાજિત 9 કિલોમીટર રોડ પરથી વીજ થાંભલા પર લાગેલા કેબલ ચોરી થઈ જવા પામી છે. વીજ નિગમ દ્વારા એગ્રીકલ્ચર લાઇન ત્રણેય રોડ પર 9 કિલોમીટરમાં 27 કિલોમીટર લાંબા 3 કેબલ 28,215 મીટરના લગાવ્યા હતા, જે કેબલ રાત્રિના તસ્કરો કાપીને લઈ ગયા હતા. તસ્કરો 19 જાન્યુઆરીથી 20 માર્ચ દરમિયાન 61 દિવસના સમયગાળા દરમિયાન ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે વીજ નિગમને જાણ થતાં તેઓ દ્વારા સ્થળ દોડી આવ્યા હતા અને બંને માર્ગ પર સ્થળ તપાસ કરી હતી. આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ નિગમના અંકલેશ્વર રૂરલ ડિવિઝનના નાયબ ઇજનેર શંભુ એસ બણવાલની ફરિયાદના આધારે 11,57,294 કિંમતના કેબલનો ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એગ્રીકલ્ચર લાઇન હોય ત્યાં દિવસ દરમિયાન વીજ સપ્લાય આ લાઇન પર ચાલુ રહેતો હતો, ત્યારે રાત્રિના વીજ પુરવઠો બંધ રહેતો હોવાથી તસ્કરોએ રાત્રિના ચોરીને અંજામ આપ્યો હોવાની શક્યતાને નકારી શકાય નહીં.